ओम शांति। 5/4/2023 આજે બાબાએ આપણને વરદાન આપ્યું છે, સાથે રહીશું, સાથે જીવીશું। આ વાયદાની સ્મૃતિ દ્વારા કમ્બાઈન્ડ રહેવાવાળા સહજ યોગી ભવ। આપ બાળકોનો વાયદો છે કે સાથે રહીશું, સાથે જીવીશું, સાથે ચાલીશું। આ વાયદાને સ્મૃતિમાં રાખી બાપ અને આપ કમ્બાઈન્ડ રૂપમાં રહો તો આ સ્વરૂપને જ સહજ યોગી કહેવાય છે। યોગ લગાવવાવાળા નહીં, પરંતુ સદા કમ્બાઈન્ડ અર્થાત સાથે રહેવાવાળા, એવા સાથે રહેવાવાળા જ નિરંતર યોગી, સદા યોગી, ઉડતી કળામાં જવાવાળા પરિષ્ઠા સ્વરૂપ બને છે। તો આજે બાબાએ સહજ યોગી બનવાની યુક્તિ બતાવી છે। આપણે ભક્તિમાં પણ વાયદો કર્યો હતો કે હે ભગવાન, તું આવીશ તો હું તારી સાથે જ રહીશ, તારા ઉપર જ મારું સર્વસ્વ બલી ચડાવીશ। અને બ્રાહ્મણ જીવનમાં આવ્યા પછી પણ આપણો બાબા સાથેનો વાયદો છે કે બાબા, હું સદા તારી સાથે રહીશ, જીવીશ, ચાલીશ, દરેક કર્મ તારી સાથે કરીશ। તો એને સદા સ્મૃતિમાં રાખીને બાબાને સાથી રાખીએ। બાબા તો સાથી નહીં પણ કમ્બાઈન્ડ રહેવાનું કહે છે। આજે બાબાએ ખાસ કીધું છે કે સહજ યોગી બનવું છે તો આપ અને બાપ કમ્બાઈન્ડ રૂપમાં રહો। તો એ સ્વરૂપ, એ કમ્બાઈન્ડ, હું અને બાબા એક સાથે છીએ, એ કમ્બાઈન્ડ સ્વરૂપની સ્મૃતિ એ નેચરલ યોગી બનાવી દે છે, સહજ યોગી બનાવી દે છે। યોગ લગાવવાવાળા નહીં, પરંતુ સદા કમ્બાઈન્ડ એટલે સાથે રહેવાવાળા। અને જે સાથે રહે છે એ નિરંતર યોગી, સદા સહયોગી, ઉડતી કળા એટલે કે ફરિશ્તા સ્વરૂપ બને છે। તો આપણે સહજ યોગી બનવા માટે, ફરિશ્તા બનવા માટે આજે આખો દિવસ બાબા સાથે કમ્બાઈન્ડ બનીને રહીશું। હું અને બાબા સાથે છીએ, બાબા મારી સાથે છે, અમે અલગ નથી, એ સ્મૃતિ રાખીએ। બાબા સતત મારી સાથે છે અને એના આધારે સહજ યોગી બની જઈએ। ઓમ શાંતિ।